हेलो फ्रेंड्स, आपने आ वीडियो में एमएन कॉलेज विजयनगर में बीएससी सेमिस्टर वन में प्रवेश मेळवा माटेनुं एडमिशन फॉर्म कई रीते भरवुं ए जोवाना छे। तो एना माटे सौ प्रथम तमारे गूगल क्रोम में क्लिक करवानुं रहेशे। गूगल क्रोम में क्लिक करवाथी तमने आवुं वेब ब्राउजर मळशे। त्यां वेब ब्राउजरनी अंदर तमारे mnc.edu.in टाइप करवानुं रहेशे। आ टाइप करवाथी तमने एमएन कॉलेज विजयनगरनी वेबसाइट मळशे, अथवा तो तमे गूगलनी अंदर एमएन कॉलेज विजयनगर लखशो तो पण तमने एमएन कॉलेज विजयनगरनी वेबसाइट जोवा मळशे। तो आ वेबसाइटनी अंदर सौ प्रथम तमारे लेटेस्ट न्यूजमां जोवानुं। आ जे लेटेस्ट न्यूज मेन्यू छे एने तमारे रेग्युलरली जोता रहेवुं ज्यां सुधी एडमिशन प्रक्रिया पूर्ण ना थाय त्यां सुधी, कारण के जे जे अगत्यनी सूचनाओ छे ए अहीं आ लेटेस्ट न्यूजमां मूकवामां आवशे। ओके, तो अहीं आपणे वात करवानी छे एडमिशन फॉर्म कई रीते भरवुं। तो एना माटे सौ प्रथम तमारे अहीं क्लिक करवानुं रहेशे एडमिशन फॉर्म पर। त्यां क्लिक करशो तो आ प्रकारे रजिस्ट्रेशन फॉर्म खुलशे। आ रजिस्ट्रेशन ફોર્મમાં દરેક વિગત ધ્યાનથી ભરવી। ઓકે, તો પહેલું જે ડિટેલ લખવાની છે સરનેમ એટલે કે અટક, અહીં નામ અને ફાધરનું નામ લખવાનું છે। તો આ જે ડિટેલ છે કે ક્યાંથી લખશો તમે, તો એલસીમાં જોઈને એલસીની અંદર તમને જે નામ લખ્યું છે એ જ નામ લખવું, નામમાં ભૂલ કરવી નહીં, કારણ કે અગત્યની ડિટેલ છે। ઓકે, તો નામ તમારે એલસીની અંદર જે લખ્યું છે એ પ્રમાણે લખવાનું। પહેલાં સરનેમ લખવાની, પછી તમારું નામ લખવાનું, પછી તમારા ફાધરનું નામ લખવાનું। એના પછી છે ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ। તો તમારી એલસીની અંદર જન્મ તારીખ પણ લખેલી છે, તો અહીં તમારે જન્મ તારીખ લખવાની રહેશે એલસીની અંદર જોઈને। એના પછી આગળ જઈએ તો આપણે અહીં જેન્ડર લખવાની છે, તમે મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ અહીં સિલેક્ટ કરવાનું રહેશે। હવે અહીં આવીએ કેટેગરીમાં, તો કેટેગરીમાં તમારી પાસે અહીં ઓપ્શન છે જનરલ, એસટી, ઓબીસી, એસસી, ઈડબ્લ્યુએસ, પીએચ। તો અહીં ધ્યાન રાખવું કે જ્યારે તમે એસટી અથવા એસસી કેટેગરીમાં એપ્લાય કરતા હો તો તમારી પાસે કાસ્ટ સર્ટિફિકેટ હોવું જરૂરી છે અથવા કઢાવી લેવું। ઓબીસીમાં એપ્લાય કરતા હો તો તમારી પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોવું જરૂરી છે, અને ઈડબ્લ્યુએસમાં જો તમે એપ્લાય કરતા હોય તો તમારી પાસે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ હોવું જરૂરી છે, કારણ કે આ જે સર્ટિફિકેટ છે એ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે રજૂ કરવાના રહેશે। તો અહીં એ પ્રમાણે તમારે કેટેગરી સિલેક્ટ કરવાની, સબ કેટેગરીમાં જો લાગુ પડતું હોય તો તમારે સિલેક્ટ કરવાનું, અધરવાઇઝ ચાલશે। હવે આગળ જઈએ એચએસસી ડિટેલમાં, તો એચએસસી ડિટેલમાં પહેલાં તમારે લખવાનું છે સ્કૂલનું નામ, સ્કૂલ નેમ। તો સ્કૂલનું નામ જે છે એ તમારી એલસીની અંદર હશે, ત્યાં એલસીની અંદરથી તમે જોઈને લખી શકો છો। હવે સ્કૂલ જોઈન ડેટ, તો સ્કૂલ જોઈન ડેટ પણ તમારી એલસીની અંદર હશે, તો એ એલસીની અંદર જોઈને સ્કૂલ જોઈન ડેટ લખવાની। એના પછી છે સ્કૂલ લીવ ડેટ, તો સ્કૂલ લીવ ડેટ પણ તમારી એલસીની અંદર હશે, તો એલસીની અંદરથી જોઈને લખશો। હવે વાત આવી સીટ નંબરની, તો તમારો અહીં એક્ઝામ સીટ નંબર લખવાનો છે, આ તમારી માર્કશીટની અંદર લખેલો હશે। તો તમારી જે ટ્વેલ્થની માર્કશીટ છે એની અંદર જોઈને તમારે અહીં સીટ નંબર લખવાનો રહેશે। અહીં છે એચએસસી સેન્ટર નંબર, હવે આ વર્ષે તમે કોઈ સેન્ટર પર પરીક્ષા આપી નથી માટે તમારી પાસે માર્કશીટની અંદર સેન્ટર નંબર લખેલો નહીં હોય, તો એની જગ્યાએ તમારે શું કરવાનું, સ્કૂલનો ઇન્ડેક્સ નંબર લખી દેવો। ઓકે, તો ત્યાં તમે સ્કૂલનો ઇન્ડેક્સ નંબર લખશો। અહીં એચએસસી બોર્ડ છે, તો એચએસસી બોર્ડ સિલેક્ટ કરવાનું છે, તમે ગુજરાત બોર્ડમાં પરીક્ષા આપી હોય તો અહીં આ પહેલું સિલેક્ટ કરવાનું, ઓકે, અધરવાઇઝ તમે કોઈ બીજા બોર્ડ થ્રુ પરીક્ષા આપી હોય તો એ સિલેક્ટ કરવાનું। અહીં આવે છે હવે પાસિંગ મંથ એન્ડ યર, તો આ તમારી માર્કશીટની ટ્વેલ્થની માર્કશીટની અંદર લખેલું છે પાસિંગ મંથ એન્ડ યર। તો અહીં ઇયર તમારી પાસે ચોઇસીસ છે 2021-2020। અહીં એક અગત્યની સૂચના ધ્યાન રાખો કે જો તમારી પાસે તમે એક્ઝામ 2021 પહેલાં પાસ કરેલી હોય તો એનો મતલબ એ થયો કે તમે અગાઉ કોઈ જગ્યાએ એડમિશન લીધું હોય અથવા તો કોઈ બીજું સ્ટડીઝ કરેલું હોય, તો એના માટેનું સોગંદનામું તમારે જલ્દીમાં જલ્દી મેળવવાનું રહેશે, કે તમે તમારે કારણ કે એ સોગંદનામું તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે રજૂ કરવાનું રહેશે। તો 2021 વર્ષમાં પરીક્ષા પાસ કરી હોય તો એવું કોઈ સોગંદનામાની જરૂર નથી, એટલે કે એફિડેવિટની જરૂર નથી, પણ જો 2021 પહેલાં તમે 12મું પાસ કર્યું હોય તો તમારે એફિડેવિટ સર્ટિફિકેટ, એટલે મતલબ એફિડેવિટ તમારે મેળવી લેવાનું રહેશે। ઓકે, હવે આગળ જઈએ આપણે એચએસસી મેઇન સબ્જેક્ટમાં, તો તમે એ ગ્રુપમાં એડમિશન, મતલબ એ ગ્રુપમાં હોય તો એ ગ્રુપ અને બી ગ્રુપમાં તમે પરીક્ષા આપી હોય તો બી ગ્રુપ સિલેક્ટ કરવાનું રહેશે।
एना पछी छे अहीं ट्रायल सर्टिफिकेट, तो तमारी पासे अहीं ट्रायल सर्टिफिकेट तमारे स्कूलनी अंदरथी तमारे मेळवानुं छे, एनी अंदर तमारे लखेलुं होवुं जोईए कि तमे फर्स्ट आए छे सेकंड आए छे, तो जे ट्राय होय तमारे अहीं सिलेक्ट करवानो रहेशे। जो अहीं ट्रायल सर्टिफिकेट तमारे स्कूलमांथी खास मेळवानुं रहेशे, कारण के ट्रायल सर्टिफिकेट तमारे डॉक्युमेंट वेरिफिकेशन वखते जरूर पड़शे। हवे अहीं आवीए तो अहीं एसएससी मार्क्स लखवाना छे, तो एसएससी ना मार्क्स छे ए ही तमारे अहीं टोटल लखवानुं छे, अहीं तमे मेळवेला मार्क्स ऑप्टेन मतलब मेळवेला मार्क्स, तो टोटल मार्क्स तमारे 600 लखवाना छे अने अहीं तमे जे मेळवेला मार्क्स छे ए लखवाना छे, टकावारी ऑटोमेटिकली त्यां आई जशे। हवे अहीं एचएससी ना मार्क्स लखवाना है, तो एचएससी ना जे मार्क्स लखवाना छे एमां खास ध्यान राखो कि तमारी मार्क्सशीटनी अंदर बे प्रकारना मार्क्स लखेला छे, 650 अंदरथी अथवा तो 500। ओके, तो तमारे 500 मार्क्स लखवाना छे, तमारी मार्क्सशीटनी अंदर जे 500 मार्क्स लख्या छे ए लखवाना छे। तो अहीं आपणे शुं लखीशुं, टोटलमां 500 लखीशुं अने अहीं तमे 500 जे मार्क्स लख्या छे ए लखवाना छे। ओके, तो आ प्रकारे लखवानुं रहेशे, कारण के अहीं प्रेक्टिकलना मार्क्स जे छे काउंट थता नथी, एटला माटे तमारे 500 मार्क्स लखवाना रहेशे। हवे त्यांथी अहीं आईए सब्जेक्ट वाइज एचएससी मार्क्स, एटले तमारे जे 12th मार्क्सशीटनी अंदर जे मार्क्स लख्या छे एमां मार्क्स लखवाना। तो ઇંગ્લિશમાં 100માંથી કેટલા માર્ક્સ મેળવ્યા છે, કેમિસ્ટ્રીમાં 100માંથી કેટલા મેળવ્યા છે, ફિઝિક્સમાં જે મેળવ્યા હોય લખવાના, બાયોલોજી હોય તો બાયોલોજી, મેથ્સ હોય તો મેથ્સ, તો એના માર્ક્સ લખવાના, સંસ્કૃત અથવા તો કોમ્પ્યુટર જે વિષય હોય તો એના માર્ક્સ લખવાના। ધ્યાન રાખો કે અહીં કોઈ જગ્યાએ તમારા પ્રેક્ટિકલના માર્ક્સ લખવામાં આવતા નથી, કારણ કે તમારા પ્રેક્ટિકલના માર્ક્સ મેરિટમાં કાઉન્ટ થતા નથી। ઓકે, એટલા માટે અહીં 100માંથી જ માર્ક્સ લખવાના, એટલે કે તમારા સબ્જેક્ટના માર્ક્સ લખવાના, પ્રેક્ટિકલના માર્ક્સ લખવાના આવતા નથી, કારણ કે અહીંયા પણ આપણે 500 લખીએ છીએ ને એચએસસી માર્ક્સના, તો એ પ્રકારના માર્ક્સ લખવાના। હવે અહીંયા આપણે સબ્જેક્ટ્સમાં આવીએ, તો સબ્જેક્ટ્સ અહીં અગત્યની મેટર છે, તો તમને FIBSE એટલે કે BSC સેમિસ્ટર 1ની અંદર જ્યારે તમે એડમિશન લો છો તો તમને એક વિષય કમ્પલસરી મળશે, ઇંગ્લિશ। તો કમ્પલસરી ઇંગ્લિશ તમારે પહેલું તો બધાને મળવાનો જ છે વિષય। હવે અહીં 3 વિષય તમારે સિલેક્ટ કરવાના છે, કોર કમ્પલસરી સબ્જેક્ટ 1, કોર કમ્પલસરી સબ્જેક્ટ 2 અને કોર કમ્પલસરી સબ્જેક્ટ 3। આ સબ્જેક્ટ જે સિલેક્ટ કરવાના છે એમાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ તમારે TY સુધી આ વિષય રહેશે। તો અહીં 3 વિષય જે સિલેક્ટ કરવાના છે એમાંનો જે પહેલો વિષય છે એ તમારો મેઇન વિષય છે કે જે તમે TYમાં રાખવા માગતા હો એ। તો ધારો કે તમે કેમિસ્ટ્રી સિલેક્ટ કરવા માગો છો, તો હું ધારો કે કેમિસ્ટ્રી સિલેક્ટ કરું છું, બરાબર છે। ધારો કે કોર કમ્પલસરી સબ્જેક્ટ 2માં હવે મારી પાસે અહીં બે ઓપ્શન છે, ફિઝિક્સ અથવા બોટની। તો ધારો કે હું અહીં ફિઝિક્સ સિલેક્ટ કરવા માગું છું, તમે જે સિલેક્ટ કરવા માગતા હોય લખવાના, અને કોર કમ્પલસરી સબ્જેક્ટ 3ની અંદર ઓટોમેટિકલી મેથેમેટિક્સ જ છે તમારી પાસે ઓપ્શન। તો અહીં તમારી પાસે શું થયું, CPM કેમિસ્ટ્રી ફિઝિક્સ મેથેમેટિક્સ વિષય તમારી પાસે થયા। તો એનો મતલબ એવો થયો કે તમને FIBSEમાં આ 3 વિષયો ભણવાના રહેશે, કેમિસ્ટ્રી ફિઝિક્સ અને મેથેમેટિક્સ। જ્યારે તમે SY એટલે કે સેકન્ડ યરમાં તમે આવશો ત્યારે આ 3 સબ્જેક્ટમાંથી તમને પ્રેફરન્સ જે આપવામાં આવશે એ પહેલા 2 વિષયનો આપવામાં આવશે, એટલે કે અહીં કયા વિષયો છે, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ। અને જ્યારે તમે TYમાં આવશો ત્યારે તમને પ્રેફરન્સ આપવામાં આવશે કેમિસ્ટ્રી। ઓકે, તો આ પ્રકારે વિષયોની પસંદગી કરવાની રહેશે। હવે ત્યાંથી આપણે જઈએ ઇલેક્ટિવ જનરિક સબ્જેક્ટનો, તો એ તો તમારી પાસે ઓટોમેટિકલી જ ફિક્સ કરેલા છે, તો એ જ વિષય આવશે। તો ધારો કે અહીં એન્ટરપ્રિનરશિપ અને લીડરશિપ છે અને અહીં એગ્રીકલ્ચર કેમિસ્ટ્રી છે। ઓકે, તો એ તો ફિક્સ જ હશે તમારી પાસે। તો અહીં અગત્યનું શું છે, તો તમારે કોર કમ્પલસરી સબ્જેક્ટ 1, કોર કમ્પલસરી સબ્જેક્ટ 2 અને કોર કમ્પલસરી સબ્જેક્ટ 3 આ ખાસ ધ્યાન રાખીને ભરજો, કારણ કે આ તમારી તમારા મેઇન સબ્જેક્ટ છે। હવે ત્યાંથી આગળ જઈએ અધર ડિટેલ્સમાં અહીં સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, તો તમારું જે સ્ટેટ હોય ગુજરાત કે અધર કોઈ બીજો સ્ટેટ હોય તો, અહીં ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો છે, અહીં તાલુકા તમારે લખવાનું છે। ધ્યાન રાખો કે અહીં કોઈ પણ ડિટેલ તમે જ્યારે લખો છો તો અંગ્રેજીના કેપિટલ અક્ષરનો યુઝ કરવો, અહીં સિટી લખો અથવા તો વિલેજ તમારું જે હોય લખવાનું છે, અહીં પિનકોડ નંબર લખવાનો છે, અહીં ઈમેલ આઈડી લખવાનું છે। ઈમેલ આઈડી ખાસ ધ્યાન રાખો કે તમે જે રેગ્યુલરલી જોતા હોય એવું ઈમેલ આઈડી, એટલે કે તમે મોબાઈલમાં ઘણીવાર જીમેલ જોતા હશો રેગ્યુલરલી, તો એવું એડ્રેસ તમારે લખવાનું રહેશે અહીં। એના પછી મોબાઈલ નંબર લખવાનો છે, ત્યાંથી આગળ જઈએ તો અહીં કોન્ટેક એડ્રેસ લખવાનું છે, એટલે કે તમારું જે એડ્રેસ છે એ અહીં ટાઈપ કરવાનું રહેશે। ઓકે, હવે આપણે એક્સ્ટ્રા ડિટેલ્સમાં જઈએ, એક્સ્ટ્રા ડિટેલ્સમાં તમારે મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો અનમેરિડ લખો સિલેક્ટ કરવાનું, તમે સ્કોલરશિપ મેળવવા માગો છો તો યસ, ના મેળવવા માગતા તો નો, પછી પેરેન્ટ્સ ઇન્કમ જે છે એમાં તમારી પેરેન્ટ્સ ઇન્કમ લખવાની છે। જો અહીં લાલ કલરની પૂદડી લખી છે એનો મતલબ કે એ બધી કમ્પલસરી ડિટેલ છે, તમારે ખાસ ભરવી જરૂરી છે। પછી તમે કેટેગરી મતલબ માઇનોરિટીમાં આવો છો તો યસ, અધરવાઇઝ નો, પછી હોસ્ટેલર છો કે નથી તો એની
सिलेक्ट करवानो छे, रेशन कार्ड ईपीएल धराव छो कि बीपीएल ए सिलेक्ट करवानो छे तो अँ बीपीएल नो तमारे जो बीपीएल तमे धरावता तो बीपीएल नो अँ नंबर लखवानो छे कार्डनो नंबर। एना पछी अगत्यनी जो लाल लाल फुदड़ी तमने जोवा मळे छे एनो मतलब के अगत्यनी डिटेल छे। तो आधार कार्ड नंबर, तो आधार कार्ड नंबर खास ध्यान राखो, एकदम साचो लखो कारण के अगत्यनी डिटेल छे। हवे बैंकनी नाम लखवानुं, तो अँ तमे जे बैंक नुं जे बैंकनुं खातुं धरावो छो ए बैंकनुं नाम लखवानुं छे, एनो आईएफएससी कोड लखवानो छे, अँ तमारे रेशन कार्ड नंबर लखवानो छे। एना पछी आगळ जई तो बैंक एकाउंट नंबर लखवानो छे अने बैंकनी ब्रांचनुं नाम लखवानुं छे, तमे जे एकाउंट जे बैंकमां एकाउंट धरावता हो एनुं। એના પછી આગળ જઈએ તો અહીં અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર છે, તો અહીં તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે, અહીં પાસપોર્ટ અહીં તમારે અપલોડ સ્ટુડન્ટ સિગ્નેચર એટલે કે અહીં તમારી સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। તો આ જે છે તમારે પહેલાં તમારી પાસે તૈયાર હોવા જ જોઈએ, તમારા મોબાઈલમાંથી તમે ફોર્મ ભરતા હોય અથવા કોમ્પ્યુટરમાં ફોર્મ ભરતા હોય તો તમારી પાસે પાસપોર્ટ સાઇઝના ફોટાની અને સિગ્નેચરની તમારી પાસે જીપીસી ફાઇલ હોવી જરૂરી છે। તો પહેલાં એ તૈયાર રાખવાની અને પછી ફોર્મ ભરવું, ઓકે। હવે ત્યાંથી અહીં અટેચમેન્ટ, તો તમે અહીં કયા કયા ડોક્યુમેન્ટ તમે ફોર્મ સાથે અટેચ કરશો એની ઇન્ફોર્મેશન લખવાની છે। તો અહીં તમારે એચએસસી માર્કશીટ આજે છે, આજે લખ્યું છે ને કમ્પલસરી લખ્યું છે, એનો મતલબ કે આ બધા તમારે કમ્પલસરી સિલેક્ટ કરવા પડશે। એનો મતલબ એવો થયો કે આ જે સર્ટિફિકેટ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે લાવવાના ખાસ રહેશે, ઓકે, કારણ કે આ કમ્પલસરી સર્ટિફિકેટ છે। હવે ધારો કે અહીં આવી જઈએ તો અહીં જે ઓપ્શનલ સર્ટિફિકેટ છે એનું ખાસ ધ્યાન રાખવું કે જેણે ઓબીસી સિલેક્ટ કર્યું છે અગાઉ, કે તમે જે કેટેગરીમાં એપ્લાય કરવા માગો છો, ધારો કે તમે ઓબીસી કેટેગરીમાં એપ્લાય કરવા માગો છો તો તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આગળ ક્લિક કરવાનું રહેશે, ઓકે। જો તમે એસસી એસટીમાં સિલેક્ટ મતલબ કેટેગરી સિલેક્ટ કરતા હોય તો એ કેટેગરીમાં આવતા હોય તો તમારે અહીં કાસ્ટ સર્ટિફિકેટ સિલેક્ટ કરવાનું છે, અને જો તમે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં એપ્લાય કરતા હોય તો ઈડબ્લ્યુએસમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે, ઓકે। તો આ ત્રણ વાત થઈ કેટેગરીની। હવે અહીં એક એફિડેવિટ સર્ટિફિકેટ પણ છે, તો આ એફિડેવિટ સર્ટિફિકેટ મેં અગાઉ વાત કરી એ પ્રકારે કે જેણે 2021 પહેલાં પરીક્ષા પાસ કરેલી હોય ધોરણ 12ની, તો એના માટે અગાઉ એણે શું કર્યું છે, અગાઉના સમય દરમિયાન એણે શું કર્યું છે એનું એને એફિડેવિટ રજૂ કરવાનું હોય છે। તો એવા વિદ્યાર્થીઓએ એફિડેવિટ તૈયાર રાખવું, ઓકે। તો એવા વિદ્યાર્થીઓ અહીં તમારે એફિડેવિટ પર ક્લિક કરવાનું રહેશે, ઓકે। તો આ પ્રકારે જેને જે લાગુ પડતા હોય એ સર્ટિફિકેટ પર ક્લિક કરવું। હવે અહીં ત્યાંથી તમે અહીં જ્યારે અહીં સબમિટ યોર ડિટેલ્સમાં જશો એટલે તમને અહીં આખું ફોર્મ દેખાશે, તમારું જે તમે ડિટેલ ભરી છે એ ફોર્મ તમને દેખાશે, અને એ ફોર્મ દેખાય એને બરાબર ચેક કરી લેવું, એક એક ડિટેલ ચેક કરી લેવી। એ ડિટેલ ચેક કર્યા પછી જો તમારું ફોર્મ ઓકે હોય તો તમારે ફાઇનલી સબમિટ કરી દેવાનું, અધરવાઇઝ જો અંદર કંઈક ચેન્જ હોય તો બાજુમાં એડિટ સ્ટુડન્ટ ડિટેલ્સ આવશે તો એમાં જઈને તમે ફરીથી ડિટેલ સુધારી શકો છો, પણ જો તમે સબમિટ કરી દો છો ફાઇનલી તમારા ફોર્મને તો એ પછી તમે ડિટેલ સુધારી શકશો નહીં। તો ફોર્મ ખાસ ભર્યા પછી જે ફોર્મ દેખાય છે એ ચેક કરી લેવું બરાબર, ચેક કરીને પછી ફાઇનલી સબમિટ કર્યા પછી તમારે એની પ્રિન્ટ ખાસ લેવી જરૂરી છે, કારણ કે આ જે પ્રિન્ટ છે એ તમારે મતલબ એડમિશન ફોર્મની જે પ્રિન્ટ છે એ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે રજૂ કરવાની હોય છે, માટે એ પ્રિન્ટ ખાસ તમારે લઈ લેવી, ઓકે। તો આ છે આપણે ફોર્મ કઈ રીતે ભરવું એની વાત કરી, ઓકે, થેન્ક યુ।